વલસાડ પાલિકાના વોર્ડ નંબર 11 માં આવેલી વૃંદાવન સોસાયટીની પાછળના ભાગમાં આવેલા તળાવમાં કોઈ અજાણ્યા ઈસમે ઝેરી દવા નાખી જતા સેંકડોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે। વલસાડ શહેરના નગરપાલિકાના વોર્ડના નંબર 11 વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીના પાછળના ભાગમાં તળાવમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઝેરી દવા નાખી જતા સેંકડોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને આને પગલે સ્થાનિક લોકોએ પાલિકાને કોર્પોરેટરને જાણ કરતા આ ઘટનાની જાણ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર જાગીર પઠાણને થતા તેઓ સ્થળ પર ધસી ગયા હતા અને નિરીક્ષણ કર્યા બાદ આ સમગ્ર મામલે વલસાડ પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી અને વલસાડ પાલિકા તંત્ર દોડતું થયું છે। આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું કે તળાવની આસપાસમાં આવેલ આંબાવાડીમાંથી કેટલાક ઈસમો અહીં ઝેરી દવા નાખી હોવાની શક્યતા વર્તાય છે, જેના કારણે આ ઘટના બની છે। હાલ તો સ્થિતિ એટલી જ છે કે અહીં આગળ 5 મિનિટ ઊભા રહેવું પણ શક્ય નથી, કારણ કે મૃતક માછલીઓના કારણે અસહ્ય દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહી છે। કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ। અબ્રામા વૃંદાવન સોસાયટી અબ્રામા, હા, અને અમારે અહીંયા તળાવ બાજુમાં આવેલું છે અને 12:15 જેવું અમને આ દુર્ગંધ આવતાથી અમે જોયું, તપાસ કરી તો બધી મચ્છીઓ લખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં મરણ પામેલી છે અને બહુ દુર્ગંધ આવે છે, જેથી અમે તે અમારા વિનોદભાઈ પટેલ અને નગરપાલિકાના સભ્ય શ્રી ઝાકીરભાઈ પઠાણને ફોન કર્યો, જયેશભાઈને ફોન કર્યો ને આપના દ્વારું આયરા જરા જાણકાર મળે ને એક જાગૃત પબ્લિકથી જાણ કરીએ અને બીજું કે આનો કંઈ નિકાલ થાય ને, અત્યારે આ ઘણો રોગચાળો ચાલી રહેલો છે, જેથી આપ સાહેબોને વિનંતી, રિપોર્ટર લોકોને વિનંતી કે આનો કંઈ નિકાલ થાય। રાતના બનાવ બન્યો એવું લાગે છે, અમને બહુ ખ્યાલ નથી, પણ આ દુર્ગંધ આવતા 12:15 અમને તપાસ જોતા ખ્યાલ આવ્યો છે કે આ માછલી દુર્ગંધ બધી મારે છે ને આ કંઈ કેમિકલ કે કોઈ પાવડર એવો ઝેરી પદાર્થ મારેલો હોય જેથી આ માછલીઓનું મરણ પામ્યું હોય એવું લાગે છે। આજરોજ આ વલસાડ ખાતે આવેલ અબ્રામાં વોર્ડ નંબર 11માં ધરમપુર પર વૃંદાવન સોસાયટી જે આવેલ છે, એ વૃંદાવન સોસાયટીની પાછળ આવેલ તળાવ, તેમાં આજે બપોરે એના સ્થાનિક રહેવાસી અગ્રણી શશીભાઈનો ફોન આવ્યો મારા પર કે ભાઈ અહીંયા તળાવમાં માછલા મરી ગયા છે અને ખૂબ જ અત્યંત દુર્ગંધ આવી રહી છે, એટલે મેં આવીને પછી તપાસ કરી જોયું, પછી ચીફ ઓફિસર વસાવા સાહેબને ફોન કર્યો, એમને ટીમ માણસ મોકલેલા છે, ચાલુ છે, હિતેશભાઈ એન્જિનિયર, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર કાંતિભાઈને જાણ કરી, એ લોકો માણસો બોલાવે, ચક્રગતિ પણ કર્યા છે। આ એવું લાગી રહ્યું છે કે ભાઈ 2-3 દિવસ પહેલાં કોઈ કંઈક દવા, ઝેરી દવા નાખી ગઈ હોય અને હવે એની પહેલાં વાસ હવે સ્ટાર્ટ થઈ છે, ગઈકાલે નહીં પણ આ 2-3 દિવસ પહેલાંનો આ કોઈક દવા નાખી ગયો જેના લીધે હવે પેલો જે હજારોની સંખ્યા જે માછલા મરેલા છે એની વાસ હવે શરૂ થઈ છે અને જરા પણ હવે જોઈ રહ્યા છો, જરા પણ થોભાઈ તેવું છે નહીં, એટલે હવે બસ હવે નગરપાલિકા સેનેટરી ડિપાર્ટમેન્ટ કામે લાગ્યું છે અને ચીફ એન્જિનિયર હિતેશભાઈને લોકો લેવા ગયા છે માણસોને, પછી જારને તે કાઢવા માટે અને દવાની વ્યવસ્થા કરવા, આજે રવિવાર છે તો પણ એ લોકો માણસો લેવા વોટર્સ પર ગયા છે, લઈને આવી રહ્યા છે, બાકીના સ્ટાફ તો આવી ગયો છે, બધા ભેગા થાય પછી એની કાર્યવાહી સ્ટાર્ટ કરશે।